Sadanandam Bodhi Smitarochir Purnenduvadana Prafullam Bhojanmachchhadasadrash Sobhakshiyugala Kripaparavara Sritasakalajivatisukhado Mahasreyormurti Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradnanambhujam Pujitam Surnarotamermuda Dharmanandanamaham Vichintaye Om Yavutarine Sri Swami Narayanaya Namo Nama Om Sri Hari Krishnaya Namo Nama Om Sri Purna Purushottamaya Namo Nama Om Sri Sadguru Charana Kamale Bhyo Namo Nama Bolo Sri Swami Narayan Bhagavanani Sri Hari Krishna Maharajani Shri Ganeshyam Maharajani, Shri Thakurji Maharajani, Shri Sadguru Devaki. Badhai Bhakto Nehethi Jai Swaminarayana. Vala Bhakto, Bhaktaraj Dada Khacharnu Akhyan Chali Riyo Chhe. Dada Khacharnu Akhyan Mathi Aapde Badhai Aapda Jeevan Ne Ghanu Budhu Kedvi Shakkiye. એવા પ્રેરણા દાઈ એમના જીવનના પ્રસંગો છે આવો દાદા ખાચરના જીવનના ભાગ 39 માં આપણે પ્રવેશ કરીશું પીયુડાને ચરણે નમી હરિ કૃષ્ણનો ધરી ધ્યાન સદગુરુને વંદન કરી કહું ઉત્તમનો આખ્યાન દયાળુ દયા કરીને કરજો ભેળા રઈવાત જેથી જડે મોક્ષુને રાજી પોરડવાની વાટ ભક્તના ચરિત્ર શ્રવણથી વધે જીવમાં ઘણું બળ ઉત્તમની કથા ઉત્તમ છે જેને સાંભળવી દઈ મન જીભા જેથી પાવન થાય શ્રવણ સાર્થક ગણાય વાલાના વાલાના ગુણ ગાતા મને ક્યારે તૃપ્તિ ન થાય મને ક્યારે તૃપ્તિ ન થાય ચાતુર્માસ પવિત્ર ત્યાં આવ્યો ચાતુર્માસ પવિત્ર ત્યાં આવ્યો સંતોએ તપ કરવા વધાવ્યો સંતોએ તપ કરવા વધાવ્યો ધારણા પારણા કરની ધારણા પારણા કરેની રસોઈ આપે દાદો નિત પ્રીત રસોઈ આપે દાદો નિત પ્રીત પારણાની રસોઈ કરે પાકી પારણાની રસોઈ દાદાના માતૃ શ્રી થાય રાજી દાદાના માતૃ શ્રી થાય રાજી
અમારે ઘેર સંતોષ ક્યાંથી, અમારે ઘેર સંતોષ ક્યાંથી, અમારે ઘેર સંતોષ ક્યાંથી, અમારે ઘેર સંતોષ ક્યાંથી, મહારાજ લાવ્યા મુક્ત અક્ષર માંથી, 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 સંસાર ના દિવસ નથી સરખા, સંસાર ના દિવસ નથી સરખા, તે માયા આવે સુખ દુઃખ ના પડગા, તે માયા આવે સુખ દુઃખ ના પડગા, નિષ્ઠા રાખે હરિની સંત સાથ, 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 ધની ધરી રાખે મારો નાથ, ધની ધરી રાખે મારો નાથ, ધની ધરી રાખે મારો નાથ, ધની ધરી રાખે મારો નાથ. પવિત્ર ચાતુર્માસ આવ્યો, સંતોએ ને તપ કરવા વધાવ્યો, સંતોએ તપ દ્વારા એ ચાતુર્માસનું સ્વાગત કર્યું. 20મી જુલાઈએ આવે છે, તમે બધા પણ તમારી શક્તિ મુજબ 4 મહિનામાં જ્યારે ચાતુર્માસ શરૂ થાય, દેવ પોઢી એકાદશી, એ દિવસ મોટી એકાદશી કહેવાય. 4 મહિના ભગવાનને રાજી કરવા માટેનો સુવર્ણ સમય કહેવાય. સંતો તપ દ્વારા રાજી કરે, તમારે નાનું નાનું તપ કરવું, કે કંઈક ભાવતી હોય વસ્તુ બહુ, 1 મહિના માટે નહીં જમું, 2 મહિના માટે નહીં જમું, ખાસ તો એનું તપ જાજુ કરવાનું હોય, બીજું તપ તો કંઈ જરૂર છે નહીં, કોથળો લઈને સુવાની, અને થઈ શકે એને શ્રાવણ મહિનો હોય ત્યારે ચાંદ્રાયણ વ્રત કરવું, ધારણા પરના વ્રત કરવા, એકટાણું કરવું, શરીરની જેવી એવું નહીં, શરીરને એવી રીતે તોડી નહીં નાખવું કે જેનાથી આપણે ભગવાનની ભક્તિ ન કરી શકીએ, પણ શક્ય હોય એવું નાનું મોટું, આમાં બધા બેઠેલા વયોવૃદ્ધ જાજા છે, એટલે જેટલું શક્ય બને છેવટે ભજનનો નિયમ, તપ ના થઈ શકે તો ભજન, હું આટલી માળા કરીશ, આટલી પ્રદક્ષિણા કરીશ, એવો કંઈક ને કંઈક નિયમ રાખવો. ચાતુર્માસ સંતો માટે અતિ પ્રિય મહિનાઓ છે. સંતો એમાં તપ કરે, ધારણા પરના સંતો કરે, એની અંદર દાદા ખાચરના પરિવારે નક્કી કર્યું રસોઈ આપીએ, એ જે ગઈ વખતે આપણે કથાનું શ્રવણ કરી ગયા છે. હવે દાદા ખાચરને 2 દીકરાઓ મળ્યા. સંસારમાં જે દુઃખ હતું, સંસારીને તો એટલો સુખ, સુતવીત વિના માને દુઃખ. સંસારીને 2 સુખ છે, એક પુત્ર અને બીજું વીત એટલે ધન. આ 2 જો સંસારી પાસે ન હોય તો સંસારી એટલો દુઃખી કહેવાય, અને દુઃખી ગણાય, અને દુઃખી પોતાને માને. જેને દીકરો ન હોય, સંતાન ન હોય, અને જેને પૈસા ન હોય, આ 2 વસ્તુમાં સંસારીને હંમેશા દુઃખની અનુભૂતિ વધારે થતી હોય સહજ રીતે. જેને સત્સંગ થઈ જાય છે એને ધન હોય, વીત હોય, દીકરો હોય, દીકરી ના હોય, હોય કોઈ ફેર પડતો નથી, કારણ કે સત્સંગ થાય છે એની જ્ઞાનની દ્રષ્ટિ થઈ જાય છે. પરંતુ સહજ રીતે ઝાઝા ભાગના 98% સંસારીને આ 2 વાતનો દુઃખ હોય. દાદા ખાચરને ભગવાને 2 દીકરા આપ્યા, બાવો ખાચર અને અમરા ખાચર. ભગવાનને હજુય કંઈક દેવું છે તો 1 દીકરી આપી. સંતાન દાદા ખાચરના દરબારની અંદર સૂનો હતો દરબારગઢ, ને આવે છોકરા રમવા માંડ્યા,
એક દીકરીનો જન્મ થયો. દીકરોનો તો વર્ષોથી દીકરા થયા, દીકરીનો તે દીકરી થઈ, એટલે આખા પરિવારની અંદર આનંદ છે, ઘટપુરની અંદર આનંદ છે, એમના જે સગા સંબંધીઓ છે એમાં પણ આનંદ છે કે ભાઈ દાદા ખાચરને ત્યાં બે દીકરા ને દીકરી આવી. પણ સંસારના દિવસ બધા સરખા હોતા નથી. તમે સંસારમાં છો એટલે આ વાતને તમારે હંમેશા યાદ રાખવી. સંસારના દિવસ નથી સરખા, ખાલી જગ્યા તમારે પૂરવાની છે, કડી ત્યાં દેખાશે, ઉપર સ્ક્રીન ઉપર દેખાશે. સંસારના દિવસ નથી સરખા, તેમાં આવે સુખ દુઃખ ના પડગા. સંસારના દિવસ એક સરખા નથી, બહુ જ આ સાચું ગણિત છે. સાચું જ ઠેક સતયુગ સ્થપાયો ત્યારથી માંડીને કળિયુગ અને 28મો કળિયુગ ચાલે છે અત્યાર સુધીમાં. સંસારના દિવસો બધાના સુખમાં ગયા હોય એવું નથી થયું અને બધાના દુઃખમાં ગયા હોય એવું નથી થયું. સંસારના બધા દિવસ સમાન નથી હોતા. આજે આપણે જે સુખ વચ્ચે છીએ, માની લો કાલે એ સુખ આપણા હાથમાંથી જતું રહેવાનું છે. સરક્યું સમજો, એ સરકવાની તૈયારી જ છે. આજે આપણી પાસે રૂપિયા આવે છે, આવતીકાલે એવા જ આંધળા રૂપિયા આવશે એવું નહીં પણ થાય. દિવસ બદલાઈ જશે, આવવાનું બંધ થઈ જશે. આજે આપણને સમાજની અંદર ક્રેડિટથી લોકો જોતા હોય, કાલે કદાચ એવી ક્રેડિટથી આપણે ન પણ સમાજ વચ્ચે ઊભા રહી શકીએ, આવું પણ થઈ શકે છે. કારણ કે સંસારનો ક્રમ એવો છે. આજે આપણે તંદુરસ્ત છીએ તો કાલે તંદુરસ્ત જ હોઈશું એવું નથી. સમય જતાં આપણે આપણું શરીર છે એ પણ રોગોનું ઘર બની જવાનું છે, દુઃખનું ઘર બની જવાનું છે. જે સુખ આપે છે એ દુઃખરૂપ થવાનું છે. પણ એ વાતને જે સમજ્યા ના હોય એને બહુ દુઃખ લાગે. એક ગૌતમી નામની સ્ત્રી હતી, એને પોતાનો એકનો એક પુત્ર હતો અને મૃત્યુ પામ્યો. સમજી શકાય છે, સંસારની અંદર પુત્રનું સુખ હોય, એકનો એક પુત્ર હોય અને મૃત્યુ પામે એનું દુઃખ કેવું હોય. અત્યારે આ કોરોનાના સમયની અંદર ભારતની અંદર કેટલા બધા લોકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે, નાના નાના દીકરા દીકરીઓએ, કોઈકે નાના નાના દીકરા દીકરીઓ પણ ગુમાવ્યા છે. વડીલો ઘરમાં રહ્યા છે ને વડીલો પોતાની આંખની સામે પોતાના યુવાન દીકરાઓ, પોતાની યુવાન વહુઓ, એની મૃત્યુ અત્યારે લોકોને જોવા મળ્યું છે. અતિ દુઃખ કહેવાય, અતિ કરુણતા કહેવાય. દરેકને દુઃખ થાય. આજે વ્યક્તિ કોઈ 70 વર્ષે, 75 વર્ષે, 80 વર્ષે ધામમાં જાય ને તો આપણને એટલું બધું ના લાગે. આપણને થાય બરાબર છે, 75-80 વર્ષ ઇઝ ઇનફ, કેટલુંક જોઈએ. પણ જે લોકો હજુ 35 વર્ષના હોય, 30 વર્ષના હોય, 25 વર્ષના હોય, 15 વર્ષના હોય, 45 વર્ષના હોય તો આપણને તરત લાગી આવે. કોઈ પણ એ સમાચારને સાંભળે તેને દુઃખ થાય. ગૌતમીનો એકનો એક દીકરો ધામમાં ગયો. ભગવાન બુદ્ધ એ જે ટાઉન છે, ગામ છે, એની અંદર ત્યાં બેઠેલા છે. બધાય જાણે છે કે ભગવાન છે, બધાય જાણે છે સિદ્ધ પુરુષ છે. એટલે ગૌતમી પોતે ભગવાન બુદ્ધના શિષ્ય એમની પાસે દોડતા ગયા અને કીધું, બગીચાની અંદર ભગવાન બુદ્ધ બેઠા હતા ત્યાં જઈને, કે મારો પુત્ર મૃત્યુ પામ્યો છે ને એને તમે જીવતો કરો, તમે તો મહાપુરુષ છો, તમે તો ધારો એ કરી શકો એમ છો, તો તમે મારો મૃત્યુ પામેલો દીકરો જીવતો કરો. અને ત્યારે ભગવાન બુદ્ધે કીધું, ગૌતમી હું તારું આ કામ ચોક્કસ કરીશ, તું મારી શિષ્યા છો, તું મારી પાસે આશા લઈને આવી છો, મારે તારી આશા પૂરી કરવી એ મારી ફરજ છે. હું એક ભિક્ષુક તરીકે બેઠેલો છું અને મારે સમાજની ઈચ્છા પૂરી કરવી એ મારી ફરજમાં આવે છે. તું એમાંય મારી પાસે ઉપદેશ ગ્રહણ કરે છે, મારે ચોક્કસ તારી ઈચ્છા પૂરી કરવી જ જોઈએ. પણ તું એક કામ કર, આ આખા રાજ્યની અંદર ભિક્ષા એક જણના ઘરેથી એવી લેવાની છે તારે, જેના ઘરમાં એક પણ વ્યક્તિ મૃત્યુ ન પામ્યો હોય એના ઘેરથી તું ભિક્ષા લઈને આવ. એટલે
એ ભિક્ષા તું જેવી અહીં લઈને આવીશ એટલે હું તારો દીકરો બેઠો કરી દઈશ, જીવતો કરી દઈશ. ગૌતમી પોતે જ્યારે વ્યક્તિ મોહાંધ બને ત્યારે એને ખબર ના રહે કે આ વાત શક્ય છે કે નહીં. નગરમાં કોઈને ત્યાં ભિક્ષા માગવા ગઈ, ઘરમાં જઈને ઊભી રહી, ભિક્ષા આપવાવાળાએ ભિક્ષા આપવાનો બધું સરસ સામાન તૈયાર કર્યો, બધી ભિક્ષા આપવાની તૈયારી કરી. ત્યાં ગૌતમી કે એક પ્રશ્ન છે, તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામ્યું છે? પેલા હસવા લાગ્યા, ઘરમાં કોઈ મૃત્યુ પામ્યું છે? અમારા ઘરમાં તો આ ફોટાની લાઈન પડી છે. તો તમારા ઘરની ભિક્ષા મને નહીં ખપે, હું બીજા ઘેર જઉં. બીજા ઘેર ગઈ, સેમ ત્રીજા ઘેર ગઈ, એ જ દસ ઘર ફરી, પણ દસે દસ ઘરથી એક જ જવાબ, બધી જગ્યાએ ફોટા લટકેલા મળે. અમારા આ દાદાને, અમારા આ ને, અમારા દીકરાને, અમારી દીકરીને, અમારી વહુ ને, અમારો છોકરો ને, આવું જ બધું મળે. ગૌતમી આખરે નિરાશ થઈ, એને ખબર પડી ગઈ કે ભગવાને મને ઉપદેશ આપવા માટે જ આ કાર્ય કર્યું છે. પોતાના દીકરાને ખાડો ખોદીને, એના શબને દાટીને, એનો વિધિ કરીને પછી એ ભગવાન પાસે ગઈ અને કહે છે કે પ્રભુ મને ભિક્ષા ક્યાંયથી ના મળી. ત્યારે ભગવાને કીધું, આ જગતની અંદર જેનું જીવન છે એની પાસે મૃત્યુ, તમે જન્મ્યા એટલે મૃત્યુ સાથે જન્મી જ ચૂક્યું છે. જન્મ થયો ત્યાં જ મૃત્યુ થઈ ચૂક્યું છે. જન્મની સાથે મૃત્યુ ચોંટી જ ગયું છે. મૃત્યુ તો જ નહીં આવે કે જન્મીશું નહીં, જન્મીશું તો મૃત્યુ આવવાનું જ છે. જો જન્મીએ નહીં તો જ મૃત્યુ નહીં આવે. અને એવું તો એક જ છે, ભગવાનના ધામના મુક્ત થયા વિના જન્મ મરણના દુઃખમાંથી નીકળાતું નથી. સુખ દુઃખનું આ આખું જગત સુખ દુઃખથી ભરેલું છે. પણ જે સત્સંગ કરે છે, આ સત્સંગ કરવાથી વાલા ભક્તો શું થાય છે, દુઃખ તો સંસારમાં બીજા લોકો નહીં આવતા હોય, જે સત્સંગમાં આવતા હોય એને પણ આવતા હોય. આપણે સત્સંગમાં આવીએ છીએ એટલે આપણે ગાડીને પંચર ના પડે એવું નહીં, આપણે સત્સંગમાં આવીએ છીએ એટલે આપણી ગાડીને એક્સિડન્ટ ના થાય એવું નહીં, આપણે સત્સંગમાં આવીએ છીએ એટલે આપણા ઘરમાં ચોરી ન થાય એવું નહીં. મંદિરમાંય ચોર તો પહોંચે છે, તો ઘરમાં તો પહોંચે જ ને. ભગવાનના મંદિરમાં જો ચોર પહોંચી જતો હોય તો ઘરમાં તો પહોંચે જ. આપણે સત્સંગ કરીએ એનાથી આપણને દુઃખ આવવાના ટળી જશે એવું નહીં, પણ જે દુઃખ આવશે ને એની સહન કરવાની શક્તિ સત્સંગ દ્વારા ચોક્કસ મળશે. સત્સંગ કરનારો ક્યારેય સુસાઇડ નહીં કરે. સત્સંગ કરવા વાળો છે ને એની પાસે એક હિંમત રહેશે, બધું જ એનું નાશ પામી જશે ને તો એની પાસે હિંમત હશે, કાલે ભગવાનના ભરોસે ઊભા થઈ જઈશું અને ભગવાન રોટલો તો આપે જ છે ને, આટલું સત્સંગ કરવાવાળા પાસે રહેશે. પણ જેની પાસે સત્સંગ નહીં હોય ને, એની પાસે સારી ગાડીઓ, સારા બંગલા, બધું હશે ને, જો એની પાસે બધું ગયું તો એને એટેક આવી જશે. અને સત્સંગ કરવાવાળાને એટેક નહીં આવે. સત્સંગ કરવાવાળો વિચારશે, સંસારનો ક્રમ છે, થાય, ઘણાયને આવું થયું છે, પૂર્વે થયું છે, આજે થાય છે, તો મને થયું છે. સત્સંગ કરવાથી દુઃખ ટળી જાય છે. હા, ભગવાને કીધું છે સોડીનું દુઃખ કાંટે મટે છે, એ મહારાજે કહ્યું છે. પણ દુઃખ કાંટાનું તો આવે જ છે ને, આપણે તો કાંટાનું જોતું નથી. આપણે તો એકદમ ફૂલની પથારી જોઈએ, સહેજ કાંટો પણ ના વાગવો જોઈએ. આપણે જો પેટમાં દુખ્યા કરતું હોય અઠવાડિયાથી, તોય ભગવાનને કહીએ, પ્રભુ આટલું બધું તમારું રોજ પૂજા કરું છું, ભજન કરું, તો પેટમાં દુખે છે. આ આપણી ભક્તિ. કાંટા જેટલું પણ આપણે સહન કરવા તૈયાર નથી, સોડીની તો વાત જ ક્યાં છે. છતાં પણ સત્સંગ દ્વારા સમજણ કેળવવાની. દાદા ખાચરને જોવો કેટલા દુઃખ આવે છે. હવે સંસાર તો આવો જ છે, ઊંટનું બેસનું કેવું હોય. ઊંટ ઉપર બેઠા છો પછી ગાઉં, પેલા પ્રશ્ન પૂછું, ઊંટ ઉપર બેઠા છો? નથી બેઠા? દુબઈમાં બેઠા છો કે અમેરિકામાં આવ્યું હતું? દુબઈમાં. થોડી વાર રાઈડ કરવા બેઠા હોય તો તમે, એ તો બરાબર છે. પણ ઊંટનું બેસનું કેવું હોય? ઊંટ ઉપર બેસે, હરખું હાલે, ગમે એટલું પકડીને બેઠા હો તમે તો એ તો ઊંચું નીચું જ થવાનું. એમ સંસાર એટલે બોલો, ઊંટનું હાણી ઉપર બેઠા છો તમે, બોલો. ભલે ટેસ્ટ ફેરવો પણ છોહામાં મિલન ભગત, ઊંટ ઊંટ છે ને એની ઉપર બેઠા હોય
ઊંચું નીચું ઊંચું નીચું, કોઈ દી સ્થિર રહે નહીં. આ એક દ્રષ્ટાંત આપ્યું સંતોએ કે ઊંટના બેસના જેવો સંસાર છે. સમજી રાખવું જોઈએ એનું સ્વરૂપ. ઊંટનો બેસનો કેવું હોય. વાહ મનુ દાદા સરસ ગાય છે, ગાયક પાકા છે. હું વગાડવા વાળા નથી, એમને એમ ગાઈએ. હાલો આવી ગયા તો કઈ વાંધો નહીં. ઊંટનો બેસનો કેવું હોય, ઊંટનો બેસનો કેવું હોય, સંસારનો પણ તેવું સોય, સંસારનો પણ તેવું સોય, ચિંતા ચિતામાં જઈને પડે, ચિંતા ચેતામાં જઈને પડે, ચિંતા ચેતામાં જઈને પડે, એ પણ હરિના જનને તે ટળે, પણ હરિના જનને તે ટળે, પણ હરિના જનને તે ટળે, ઊંટના બેસના જેવો સંસાર. કોઈ દિવસ હરખો કોઈનો આલ્યો નથી. રામચંદ્રજીને બેસવાનું ક્યાં હતું? ગાદી ઉપર. આવતીકાલે તો રાજ્યાભિષેક, અયોધ્યાના રાજા રામ બનવાના. દશરથને પણ આનંદ, બધાને આનંદ, આખી અયોધ્યાને આનંદ કે અમારા રાજા રામ બનશે. બધાને આનંદ હતો. છતાં પણ બીજે દિવસે સવારમાં રાજા રામને અયોધ્યાની ગાદી નથી મળી, વનવાસ અને વલકલ વસ્ત્રો મળ્યા છે. ભગવાન પોતે પૃથ્વી પર આવતા હોય અને ભગવાન પોતે જો પોતાના વૃત્તાંતથી બતાવતા હોય કે હું જો મનુષ્ય અવતાર ધારણ કરું છું, મારો દિવસ બદલાઈ જાય છે, તો તમે કોણ? તમે કોણ? જો મારે ગાદીએ બેસવાનું હોય, મારે જંગલમાં જવું પડતું હોય, તો ભગવાન કે હું તો ધારું એ કરી શકું એમ છું, છતાં પણ આ લોકના જે ભગવાનના અવતારો આ પૃથ્વી પર આવે છે આપણને કંઈક શીખવાડવા માટે. તો એક બાજુ ઉપર ગાદી મળવાની હોય ને એક બાજુ પર વન મળે, કેટલું મોટું દુઃખ કહેવાય, કેટલું મોટું દુઃખ. ધર્મ દેવ અને ભક્તિ માતા જેના કુખે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, એ માતા પિતા જેના ઘરમાં ભગવાન પ્રગટ થાય, એ ધર્મદેવનું દુઃખ અને ભક્તિ માતાનું દુઃખ શ્રીમદ સત્સંગી જીવન ભક્ત ચિંતામણી આદિ ગ્રંથોમાં લખ્યું છે. કેટલું દુઃખ, સંસાર છે એટલા માટે દુઃખ. મેં કીધું ને આ સંન્યાસ આશ્રમ જે અમારો છે ને, આ સંન્યાસ આશ્રમની અંદર તમારા જેવું નથી. અમારી પાસે તો મનનું દુઃખ જ હોય ખાલી. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું જે સાધુ થયો એ બધી વાતે સુખીઓ થયો, પણ એક દુઃખ અમારી પાસે હોય, મનનું દુઃખ. એક જ દુઃખ અમારી પાસે છે, મનનું દુઃખ. મનનું દુઃખ એટલે કેવું કે માની લો કે તમે અત્યારે મારી સ્તુતિ કરો, કથા પૂરી થાય ને તમે મને કહો સ્વામી બહુ સારી કથા કરી, બહુ સારી કથા, બહુ સરસ, એટલે મને સારું લાગ્યું, એ મનનું, એ મનનું સુખ થયું. અને કોઈએ કીધું સ્વામી આ વાત તમે નહોતી બરાબર કરી, ભાઈ મને શું ફેર પડે? મેં જે વાત કરી એ મેં વિચારીને કરી, મારા આત્માને કામ લાગે ને તમને કામ લાગે, છતાં તમે જજમેન્ટમાં મને નપાસ કર્યો, એ તમારી મરજી છે. પણ એ મનનું દુઃખ અમારી પાસે હોય. કોઈ સ્તુતિ કરે તો હરક થઈ જાય, નિંદા કરે તો ના ગમે. કોઈ આપણા વિશે જ્યારે આપણા આપણને મહાન માને ત્યારે ગમી જાય, અને આપણા વિશે કાળા અક્ષરે જ્યારે સમાજની અંદર આપણી પર થૂકે એવા શબ્દોની અંદર જ્યારે કોઈ બોલે લખે બહાર પાડે ત્યારે આપણને ના ગમે, આ મનનું દુઃખ. ત્યાગીને આટલું જ દુઃખ. અમારે સ્તુતિ અને નિંદા બેની વચ્ચે બેલેન્સ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. બીજું અમારે કંઈ બેલેન્સ કરવાનું હોય નહીં. અમારે શું, તેલનો ભાવ વધે, $22 ડબ્બો 32 થઈ ગયો, તમને શું કોઈ પ્રોબ્લેમ? ભલે ને 62 થતા અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે, તમારે દુઃખ આવે. તમારે દીકરા દીકરીઓ પરણાવવાના હોય એને કંઈ પણ આવે દુઃખ આવે. અમારે શું, અમારે કોઈનું નાવાનું નથી, કોઈનું રડવાનું નથી, અમારું કોઈ રડવાનું નથી, બધું જ પરવારી નીકળી ગયેલા છે એટલે સુખ.
પણ એ મનનો દુઃખ. પણ તમારે એવું નથી, તમારે તો હજારો પ્રકારની વિટંબનાઓ, એની વચ્ચે ભગવાન ભજવાના અતિ કઠણ છે, છતાં તમે ભજો છો. અને તમે જે માર્ગ લીધો છે સુરવીરનો માર્ગ છે. કોનો માર્ગ છે? સુરવીર. જે બહુ જ સુરવીર હોય ને એ લોકો સંસારમાં રહી શકે. કાયરો બધા આ બાજુ, કાયર બધા આ બાજુ, એટલે સીટો ખાલી છે. જો કેટલી સીટો ખાલી, જો કાયર બધા આ બાજુ આવે. મિલન ભગત, સુરવીર થવું છે, કાયર થવું છે? કાયર બધા આ બાજુ, સુરવીર બધા ત્યાં. કારણ કે કઠણ છે વાલા ભક્તો. હું ઘણી વખત વિચારું, આમે વિચાર આવે મને વધારે ને વધારે. હું તમને કહું, મારે એવું છે, જીવનું બળ આવે તો ઘણા વર્ષો ત્યાગ આશ્રમમાં થઈ ગયા એટલે શાસ્ત્રની સમજણથી થઈ જાય બધું. પણ પહેલાં પહેલાં શરૂઆત હોય ને તો હું ગ્રહસ્થનું દુઃખ વિચારું ને અને તમારી જે વિટંબનાઓ વિચારું ને એનાથી મારો વૈરાગ વધારે પાકો થાય, વધારે દ્રઢ થાય. એમ થાય કે ભગવાને આ બરાબર જગ્યાએ બેહાડ્યા છે, નહીં તો ત્યાં તો ઉપાધિ. કેટલી ઉપાધિ, કેટલી બધી ઉપાધિ, દુઃખ દુઃખ ને દુઃખ. પણ એની વચ્ચે તમે ભગવાન ભજો છો, સાધુમાં હેત રાખો છો, સેવા કરો છો, આટલે દૂર દૂરથી આવીને ભગવાન માટે પોતાના આત્માના કલ્યાણ અર્થે મંદિર અર્થે કરો છો, એ ખરેખર બહુ મોટી વાત છે. પણ તમે જેમ સેવા કરો છો એમ અમારી ફરજ છે કે તમને કંઈક આત્માનું આપવું. ઊંટના બેસના બેસનું કેવું હોય, સંસારનું પણ તેવું સોય. પણ સમજેના ને એને કેવું થાય. એક છે ને દેશની અંદર ઘેટા બકરા ચરાવે ને એવો ભરવાડ હતો, બહુ દુઃખી, બહુ દુઃખી, બહુ દુઃખી. હવે એને તો શું દુઃખ હોય, બકરા માંદા પડે દુઃખ, બીજું શું દુઃખ હોય, મરી જાય દુઃખ. એટલે એને બહુ દુઃખ. એક જ્યોતિષ પાસે ગયો, કંઈક સુખી થવું એવું કંઈક કરો, કે આ બે પાંદડે થવાતું નથી ને આ બધાને ત્યાં ગાડીઓ જોઉં છું, તો મારે તો હારું આ ખાટલામાં હોવાનું, બસ આ ઢોર વચ્ચે કાંઈ ફરજામાં ગાડી આવે નહીં કાંઈ નહીં. એટલે જ્યોતિષી કે આમ તો એવું છે, સામુદ્રિક શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પગનો અંગૂઠો હોય ને આંગળી હોય ત્યાં આગળથી બે રેખાઓ અંગૂઠાના આંગળી નીચેથી આમ નીકળીને પાણીની બે બાજુએ નીકળે ને એને ઘોડી મળે અને બીજા વાહનની પણ પ્રાપ્તિ થાય. એટલે પગમાં ઉર્ધ્વરેખા હોય ને મહારાજને, કેવી ઉર્ધ્વરેખા છે તમે દર્શન કર્યા છે ને, એવી ઉર્ધ્વરેખા અંગૂઠાના આંગળી આમ આવી હોય, અંગૂઠાના થડમાં હોય અને આંગળી પાસે હોય, ત્યાંથી આમ નીકળે, એક આમ જાય ને એક આમ જાય, એ ઉર્ધ્વરેખા કહેવાય. આવી રેખા જેને હોય એને ઘોડી પણ મળે ને બીજા વાહન પણ મળે. પણ તમારે એવું કાંઈ દેખાતું નથી, કે છતાં પણ આપણે વિધિ કંઈક કરશું. પેલો કે સારું, આ ઘેર ગયો, ઘેર ગયો પછી એને પગમાં બરાબર આમ જોયું છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં, એટલે આમ બરાબર તાકે, જો ક્યાંય રેખાઓ મળી નહીં, સ્લેટ જેવું કોરું, એટલે એને તો એક ચપ્પુ લીધું કે રેખા પાડે તો જ ઘોડીનું વાહન મળે, નહીં તો મળે નહીં. એક ચપ્પુ લઈને આમથી આમ રેખા દોરી, આમથી આમ રેખા દોરી, બે પગમાં દોરી એટલે જલ્દીમાં જલ્દી ગાડીને ઘોડી મળે એમ. હવે બે પગમાં દોરી એટલે લોહીની ધારો થઈ અને જવું પડે ક્યાં, ડોક્ટર પાસે. ડોક્ટર પાસે જવું હોય તો ચાલીને તો જવાય નહીં, એટલે ભાડે ગાડી કરવી પડી. ગાડી કરીને, ભાડે ગાડી કરીને ડોક્ટર પાસે ગયા, પાટા પાટા બાંધ્યા, ડોક્ટર એક પેલી લાકડાની ગોળી આપી દીધી અને લાકડાની ગોળી પર લંગડો લંગડો હાલતો ઘેર આવ્યો. ડોક્ટરે કીધું રોડ ડ્રેસિંગ કરવા આવવું પડશે. ડોક્ટરે, અત્યારે તો ડોક્ટરને એવું જોઈએ ને કે બે વખત પાંચ વખત વધારે બોલાવે, એપોઇન્ટમેન્ટ આપે, કારણ કે ઇન્સ્યોરન્સ જ પૂરું કરતો હોય. ડોક્ટર વિચારે ભલે આવતો દર્દી. ડોક્ટરે કીધું બે પાંચ વખત આવવું પડશે, ઓલો રોજ ગાડી ભાડે કરીને જાય, ડ્રેસિંગ કરાવે, ઘોડી ઉપર જાય. પછી એને બહુ ગુસ્સો આવ્યો કે આ જ્યોતિષી કેવો, આણે મને કીધું કે રેખા પડે તો આવું થાય, આજે એને જો લડવા જવું છે. એટલે છઠ્ઠે દિવસે ડોક્ટર પાસે નહીં જતા જ્યોતિષી પાસે ગયો ને જ્યોતિષી પાસે જઈને કે આવું ને આવું જ્યોતિષ જોવે છે, કે તે કીધું કે રેખા પડે ને ઘોડી મળે ને બીજા વાહનની પ્રાપ્તિ થાય, મને તો કે લંગડો થયો પગે. જ્યોતિષી કે જો મારું જ્યોતિષ આજ દિવસ સુધી ખોટું નથી, ગેરંટી વાળું છે. બોલો કે કેવી રીતે, તો કે તું આ બગલમાં શું નાખીને આવ્યો છે, તો કે લાકડાની ઘોડી. તો ઘોડી મળી કે ના મળી, કે તને ચાર પગવાળી ના મળી, કઈ નહીં બે પગવાળી, પણ મળી તો ખરી ને. અને આવ્યો હામાં, તો કે મોટર ગાડીમાં. બસ ત્યાર વાહનની પ્રાપ્તિ થઈ ગઈ, કે આવીને આવી રીતે લીટા તાણે તો આવું જ થાય, બીજું કઈ થાય.
संसार नी अंदर थोड़ू दुख आवे ने तो बहु गोतवा तमे बधा तो हवे सत्संग करीने बहु पाका थई गया हो पण हजु जेने सत्संगनी शरूआत होय ने जेने वातो सांभळीने पाकू थई गयो एने बहु वांधो नहीं पण जेने हजु नवो नवो सत्संग होय ने एने बहु विचारवू के संसार नी अंदर सुख मेळववा माटे कोई व्यक्तिओ पासे दोड़ीने ना जवू सुख मात्र भगवानना चरणारविंदमां छे सुख मात्र भगवानना भजनमां छे ભગવાનનું ભજન કર્યું તો નરસિંહ મહેતાને ત્યાં કશું જ નહોતું ને તોય સુખી હતા ભગવાનનું ભજન કર્યું તો મીરાબાઈએ રાજમહેલો છોડી દીધા ને તોય સુખી હતા ભગવાનનું ભજન કર્યું ને તો દાદા ખાચરને ત્યાં દેવું થઈ જાય છે દાદા ખાચરનો હમણાં મંદિર જ્યારે ગઢપુરનું બનાવવાનું થશે અને એ સમય ઇતિહાસોની અંદર આવશે આગલી કથાઓમાં કે દાદા ખાચરને ગઢપુરમાં અનાજ પણ ઉધારે આપવા માટે ત્યાંના વણિકો તૈયાર નહોતા દાદા ખાચરના નામે ચોપડો પણ ના ચાલે વણિકો કહેતા દાદા ખાચરના નામે અનાજ નહીં મળે શ્રીજી મહારાજને પોતાના નામે અનાજ લેવું પડ્યું છે ગઢપુરમાં તો એ દાદા ખાચરને તમે પૂછો કે તમે દુઃખી થયા તો કે ના હું સુખી જ છું કારણ સમજણ સુખ અને દુઃખ સમજણમાં રહેલા છે સુખ અને દુઃખ બંને સમજણમાં જ રહેલા છે આપણી સમજણ સત્સંગ દ્વારા એવી કરીએ તો એ સુખ થઈ જાય અને એ સમજણને આપણે જો ના એ કરીએ તો દુઃખ થઈ જાય સમજણમાં રહેલા છે એક હરિભગત છે આપણા એ હરિભગતને આજથી વર્ષો પહેલા 2007ની વાત કરું છું 2006-07માં એમની પોતાની એ સમયે 1,10,000 કે 1,50,000ની જોબ હશે બહુ સારું ભણેલા છે કે 2,00,000ની પણ હોય જોબ હશે જોબ જતી રહી મળે જ નહીં એક વર્ષથી 1.5 વર્ષ સુધી જોબ એમને ન મળી પછીથી એ સમય દરમિયાન ત્યાં પૂજ્યપદ ગુરુજીને આવવાનું થયેલું શિક્ષાપત્રી ભાષ્યની કથા થયેલી 1 મહિનો એમને કથા સાંભળી એ કથા સાંભળ્યા પછી એમને મંદિરનો લગાવ વધ્યો સંતોનો લગાવ વધ્યો એટલે પછી એ સંતો સાથે વધારે બેસતા થયા આજે બહુ સારા હરિભગત છે પણ એમને જ્યારે જોબ નહોતી ને એ સમય દરમિયાન થઈ ગયું એવું કે એમનાથી એક મકાન લેવાઈ ગયું હતું 1 મિલિયનનું મકાન આ બાજુ જોબ અચાનક જતી રહી નક્કી હોય કે આ જોબમાંથી આવી રીતે હપ્તા ભરી સાથે એટલે સમજી શકો છો સંસારીને કેટલું અચાનક એટલું બધું થાય એટલે એના માટે $1,00,000 જે ડિપોઝિટ આપ્યું હોય એ જાય બધા બહુ દુઃખ હતા આવીને બેસે પછી ગુરુજી જતા રહ્યા ભાઈ મારી પાસે આવીને બેસે વચનામૃત થોડું વાંચીએ વાતો કરીએ થોડું વ્યવહારની વાત ક્યારેક મને કહે કે આવું થયું છે સ્વામી મેં કીધું બરાબર છે ભગત ભગવાન જો હાવ દુરાચારી લોકો હોય એનું પણ સારું કરતા હોય તો આપણું ભૂંડું ભગવાન કેમ કરે ભગવાન જે કરતા હશે એમાં આપણું સારું કરતા હશે આગળ જતા ખબર પડે આપણે ધીરજ રાખવાની સત્સંગ બહુ સાચો થઈ ગયેલો કથા વાર્તા 1 મહિનો સાંભળીને એટલે એમની એમ એમને ધીરજ જાળવી રાખી આજે બહુ સારા વેલ સેટ આજે બહુ સારી જોબો બધું જ છે પણ એ ભગતે શું ગુણ લીધો ખબર છે એક એ કે ભલે $1,00,000 જતા રહ્યા એ દિવસ અમને મકાન છોડી દેવું પડ્યું ડિપોઝિટ જતી રહી હવે એક બાજુ પર જોબ નહીં $1,00,000 ગયા બધું જ થયું પણ સાધુનો સમાગમ હતો ને તરી ગયા મરી ના ગયા તરી ગયા પછી એ મને કંઈક આવું થયું સ્વામી મેં કીધું ભગત તમે જોબે ક્યારે લાગ્યા હતા મને કે 94માં 94માં લાગ્યા ત્યારે 1 વર્ષે તમે કેટલો પગાર હતો તો કે મારો ત્યારે 1,00,000થી શરૂ થયો હતો અને હું અત્યારે આટલે સુધી પહોંચ્યો હતો મેં કીધું તમે 94માં જોબે લાગ્યા કે 95માં લાગ્યા હો તો 1,00,000 ક્યાં હતા પહેલા 1,00,000 તો હતા જ નહીં તમે કીધું તમે એવું વિચારો ને કે હું 95માં જ લાગ્યો હતો 1 વર્ષ મોડો જન્મ્યો આ પૃથ્વી પર વિચાર આ બધું તમને એમ થાય કે આમાં શું સ્વામીને તો બોલવાનું છે ના એ વિચાર જેટલો દ્રઢ થાય ને ઓટોમેટિકલી એ દુઃખમાંથી બહાર નીકળી જાય એમને બસ એટલો જ વિચાર રાખ્યો કે 1 વર્ષ હું મોડો જન્મ્યો હતો 94માં હું લાગ્યો જ નહોતો 95માં લાગ્યો તો આ વચ્ચેનો આ વર્ષનો ગેપ હતો જ નહીં એવો વિચાર દ્રઢ કરવાનો શરૂ કર્યો એ સુખ્યા થતા ગયા રોટલા તો ભગવાન આપવાના જ હતા એ તો હતું જ ઘર જ નહોતું એપાર્ટમેન્ટ તો હતું જ એટલું તો હતું જ અને એટલું તો થાય જ અને એટલું થતા જતા રહ્યા પણ આજે એવું યાદ કરે કે મહારાજે મને જે 1 વર્ષ જોબ નહોતી આપી એ મહારાજને મને પોતાનો કરવો તો એટલે નહોતી આપી ભગવાને મારી પર દયા કરી આજે એ ભગત એવી રીતે યાદ કરે છે દિવસોને આપણે ભગવાનના છીએ એટલે આપણા જીવનમાં કંઈક સુખ દુઃખના પડછાયા આવે ત્યારે ડગી ના જઈએ
મહારાજ જે કરતા હશે એ સારું જ કરતા હશે. તમે બધા વિદિત છો, આપણા બધા પર દુઃખના પડછાયા આવી ગયા છે ને વચ્ચેના સમયમાં, કેટલા દુઃખના પડછાયા, સત્સંગ ઉપર કેટલા મોટા પડછાયા. પણ એની વચ્ચે જો આપણે સ્થિર મતિથી ભગવાન ઉપર ભરોસો રાખીને ચાલ્યા કર્યા તો આજે આપણે સુખેથી ભગવાન ભજીએ છે. ભગવાન કોઈ દિવસ આપણું અહિત કરે એવું કશું જ કરતા નથી, થવા દેતા નથી. આપણે એના બાળકો છીએ, એને ખબર છે કે મારે કેવી રીતે આ બાળકોનું પોષણ કરવું. એ જે કરે, જેમ કરે, જ્યારે જે કર્યું તું, જે અત્યારે કરે છે ને જે કરશે, એ બધું જ આપણા હિતમાં છે. ભગવાન ક્યારે આપણું અહિત થાય એવું કરે જ નહીં. ક્યારેય ભગવાનને એમ ના કહેવું તમે આવું કેમ કર્યું, નહીં. મહારાજને એમ કહો, મહારાજ તમે જે કર્યું ને એ મને સમજાતું નથી. તમે જે કર્યું એ બરાબર જ હોય પણ મને નથી સમજાતું કે તમે શા માટે કર્યું. કદાચ મહારાજ મને 2-5 વર્ષ પછી સમજાશે, જિંદગીના અંતિમ સમયે સમજાશે કે તમે આ શા માટે કર્યું. એ આપણને કદાચ ઘણી બાબતો એવી છે કે જે આપણને અમુક વર્ષો પછી સમજાય, તરત ના સમજાય, ઘણા વર્ષો જાય પછી સમજાય કે મહારાજે આવું કેમ કર્યું. પણ ભગવાન ઉપર સંપૂર્ણ ભરોસો રાખીએ. ચિંતા ચિતામાં જઈને બળે પણ હરિના જનને તે ટળે. ચિંતા ક્યાં જઈને ટળે છે, બળે છે? ચિતામાં. કાં તો ચિતામાં બળો કાં ચિંતામાં બળો. એક વ્યક્તિ એવો છે જે ચિંતામાં બળે છે અને એક વ્યક્તિ એવો છે જે ચિતામાં બળે છે. આપણે ચિતામાં બળવું છે, ચિંતામાં બળવું નથી. ચિંતામાં બળે એને એટલો સત્સંગ ઓછો, એટલો એને ભગવાન પર ભરોસો ઓછો. આ આ દુનિયામાં કેટલું કેટલું થાય છે જો. જય પરાજય ક્યારેક થાય, સફળ નિષ્ફળ પણ થવાય. આ જગતમાં જય થશે, આપણો જય જયકાર થશે, અથવા તો ક્યારેક આ જગતમાં આપણો પરાજય થશે. ક્યારેક આપણે સફળ થઈ જઈશું અને ક્યારેક આપણે નિષ્ફળ થઈ જઈશું. ક્યારેક આપણે સાજા હોઈશું. સાજા માંદા એ દુનિયાનો ક્રમ, તેમાં કરવો નહીં બીજો ભ્રમ. સાજાઈ થઈશું, માંદાઈ થઈશું. ક્યારેક આ શરીર છે એ ભયાનક રોગોથી આપણને ઘેરી પણ લેશે. હમણાં જ અક્ષર નિવાસી મહેશ દાદા એના ફ્યુનરલમાં ગઈકાલે સંતો અમે ગયા હતા. એનું એના જીવનની અંદર જે એના શરીરમાં રોગો હતા, જે દુઃખો હતા, એનું લિસ્ટ એની સભા કરીશું ત્યારે આપણે જણાવશું કેટલું દુઃખ ને કેટલા પ્રકારના અંદર શરીરમાં રોગ હતા, કેટલા કેન્સર હતા. છતાં પણ એક જ રટન, સર્વ કરતા હરતા મહારાજ છે. મહારાજને જે ગમે એમ મહારાજ કરે છે, મહારાજ મને ચોખ્ખો કરે છે. આપણા અક્ષર નિવાસી યોગી સ્વામી, આખું શરીર એમનું બળી ગયેલું હતું પણ વાત એટલી જ હતી, જ્યારે સંપ્રદાયના મોટા મોટા સત્પુરુષો યોગી સ્વામીને દર્શન આપવા માટે દવાખાનામાં જાય અને પૂછે કે યોગી કેવું છે, ત્યારે યોગી સ્વામી એટલા શબ્દો કે મહારાજ મને ચોખ્ખો કરે છે. 1 મહિનો 1.5 મહિનો ખાટલામાં જ પડ્યા રહ્યા સાધુ, 32 વર્ષના યુવાન સાધુ, 80% બોડી પોતાનું બંધ થયેલું છે. કેટલું દુઃખ, કેટલી પીડા, પણ એક જ, મહારાજ મને ચોખ્ખો કરે છે. કોઈ સત્પુરુષો જે ગયા, એ સત્પુરુષોએ પૂછ્યું તારે કઈ ભગવાનને પ્રાર્થના કરીએ તારા માટે, તો કે 2 જ પ્રાર્થના કરજો 2 જ પ્રાર્થના. 1, મારા ગુરુજીને જેવી હરિકૃષ્ણ મહારાજમાં નિષ્ઠા છે એવી મને નિષ્ઠા આપજો, અને મારા ગુરુજીને જેવું એમના ગુરુજી દાદા ગુરુજીમાં હેત છે એવું મને મારા ગુરુજીમાં હેત આપજો. આ 2 જ વાત આપજો, બીજું કાંઈ નહીં. એ કેટલી નિષ્ઠા કહેવાય. આ ભગવાનના સંતો ભક્તો આપણા નજરની સામે. હમણાં એક ભાઈ શિકાગોની અંદર હતા, અશ્વિન ભગત, એમના પત્રો લખેલા મારી પાસે ન્યૂજર્સીમાં પડ્યા છે. પૂજ્ય સુવ્રત સ્વામીએ વાંચ્યા હતા, મેં પણ વાંચ્યા હતા. આખા શરીરની અંદર કેટલા પ્રકારના રોગ, ફક્ત છેલ્લા 7 વર્ષનો સત્સંગ હતો એમને, 7 વર્ષનો. પણ એમને જે પત્રો લખેલા છે એ દુઃખની વચ્ચે આપણને લાગે કે આને 7 વર્ષની અંદર 7 જન્મોથી સત્સંગ કર્યો હોય ને એવો સત્સંગ. એટલું બળ એમણે લખ્યું છે, મારી 7 પેઢીમાં કોઈ સત્સંગી નહોતું, મારી બહુ મોટી ઉંમરે મને સત્સંગ થયો છે, 7 જ વર્ષથી સત્સંગ થયો છે. પણ
ભગવાન સ્વામિનારાયણની જે ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. અને ત્યારે ભગવાન એને અંતકાળે લેવા પણ આવે છે, ડંકા દઈને ભગવાન લઈ જાય છે. હમણાં મહેશ દાદા જેના ફ્યુનરલમાં મેં ગયા હતા ને, દવાખાનાની અંદર એમના પત્નીથી માંડીને આખો પરિવાર મહારાજની આરતી કરી અને પછી ભગવાનના ધામમાં ગયા. બોલો, ત્યાર પછી ભગવાનના ધામમાં ગયા. આપણા યોગેશ ભગત આજે ભગવાનજી દાદા બેઠા છે, એમના અક્ષર નિવાસી માતૃશ્રી, એ હરિજયંતીના દિવસે, હરિજયંતીની મહાપૂજા શરૂ થાય અને તે દિવસે એવું થાય કે મહાપૂજાની અંદર સંકલ્પ કર્યો, એ દિવસે સવારમાં ભગતનો ફોન આવ્યો હતો કે હવે બાને પીડા છે, ત્યારે કીધું હરિજયંતી છે, આજે મહાપૂજામાં સંકલ્પ કરીશું. બધા ભક્તો વચ્ચે સંકલ્પ કરવામાં આવ્યો પીવડા ઘનશ્યામ મહારાજના, ઠાકોરજી મહારાજના સાનિધ્યમાં. અને હરિજયંતીના પરમ પવિત્ર દિવસે અહીં સંકલ્પ થાય અને બાને થોડા સમયની અંદર મહારાજ લઈ જાય, આ પ્રત્યક્ષ પુરાવાઓ છે આપણી નજરની સામે. હરિજયંતી જેવો પવિત્ર દિવસ, ભગવાનના ભક્ત, એ ભગવાનના ભક્ત માટે ભગવાન એવા સારા દિવસો પસંદ કરતા હોય છે. અક્ષર નિવાસી મામા, રમેશ મામા અમારી જોડે દેવ ઉઠી એકાદશીના દિવસે, મોટી એકાદશીના દિવસે અમારી નજરની સામે મહારાજના ધામમાં ગયા, વચનાવૃત વાંચતા વાંચતા. તો આ બધી ઘટનાઓ થાય છે આપણી નજરની સામે. જેને ભગવાન ભજ્યા છે ને, એનો અંતકાળ છે ને એટલો સુખેથી આવે છે, એટલો સુખેથી આવે છે. ભલે થોડી શરીરમાં પીડા જેવું જણાય, ભગવાનને ચોખ્ખા કરવા છે ને, ભગવાનને પોતાના ભક્તને હવે ભવાટીમાં ભટકવા નથી દેવો, એટલે એને કોઈ જગ્યાએ ક્યાંક હેત હોય, પુત્રમાં હેત હોય, પરિવારમાં હેત હોય, પોતાની કોઈ કસર હોય તો ભગવાન એને ચોખ્ખા કરી નાખે, રોગ આપીને આપણને ચોખ્ખા કરી નાખે, ખાટલો આપીને આપણને ચોખ્ખા કરી નાખે, અને ચોખ્ખા કરીને ભગવાન પછી સીધા ધામમાં લઈ જાય. ભગવાનના ભગતને જ્યારે અંતકાળે દુઃખ આવે ને, ત્યારે એવું ક્યારેય નહીં વિચારવાનું કે આ ભગવાનનો ભગત છે ને આને દુઃખ કેમ છે આટલું. એનું દુઃખ નથી, એનું બાથરૂમ છે. ભગવાનના ભક્તના અંતકાળનું દુઃખ એ ભગવાનના ભક્તના આત્માનું બાથરૂમ છે, શરીરનું બાથરૂમ નહીં, આત્માનું બાથરૂમ છે. આત્મા એનો ચોખ્ખો કરે છે, એનું કારણ શરીર ભગવાન ખલાસ કરે છે. કદાચ કંઈક બાકી રહી ગઈ હોય કસર તો ટાળી નાખે ભગવાન, પણ ભગવાનનો ભક્ત છે એ સત્સંગની અંદર એવી સમજણ રાખે છે. થયું એવું, દાદાની દીકરી માંદે થયે, પરિવારને ચિંતા છે ગણી, દાદો કહે હરિ ઈચ્છા માય, ભળી મારે કહેવું નથી કાય. દાદા ખાચરની દીકરી જન્મેલી તો છે પણ જન્મી અને માંદી થઈ, માંદી થઈ એટલે નક્કી કર્યું આખા પરિવારે, બધા વૈદ્યોની દવા કરાવી, ઘણું બધું કર્યું પણ કોઈ રીતે દીકરી હાજી થાય નહીં. એટલે દાદા ખાચરે વિચાર્યું, બધાએ દાદા ખાચરને કે દાદા મહારાજને કહે ને કે તારું કંઈક આ દીકરીનું કંઈક કરે. અને ત્યારે દાદા ખાચરે ત્યાં આગળ એટલું જ કીધું કે મારે તો ભગવાનની ઈચ્છામાં ભળવાનું છે, મારી કોઈ ઈચ્છા નથી, મારી દીકરીને ભગવાન સાજી રાખે, એને ધામમાં લઈ જાય, જે કંઈ કરે એ ભગવાનની ઈચ્છા, મારે કોઈ ઈચ્છા નહીં. આવું દાદા ખાચરે જ્યારે જવાબ આપ્યો ત્યારે મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજ એક દિવસ દરબારગઢમાં બેઠા હતા, મહારાજ જાણે કશું જાણતા જ નથી એમ જ વર્તે. પછી બધા એને બેઠા એમાં દરબારગઢના બધા એને પૂછ્યું કે કેમ છે, બધા સરસ છે, બાવો ખાચર, અમરો ખાચર, દાદા ખાચરની દીકરીને. મહારાજ બહુ બીમાર રહે છે, એ તો બીમાર બહુ રહે છે. મહારાજ કે એમ, તો દાદો તો રોજ ભેગો થાય છે, અમને કોઈ દી કહેતો નથી કે દીકરી બીમાર છે. દાદા ખાચર કે મહારાજ દીકરી મારી છે જ ક્યાં, દીકરી તમારી છે, તમારી દીકરીની ચિંતા તમને હોય, મારો પરિવાર કોઈ છે જ નહીં, મારો પરિવાર તો પ્રભુ તમે ને તમારા સાધુ, એ જ મારો પરિવાર છે. દાદા ખાચરની આ સમજણ હતી. મહારાજે વચનામૃતની અંદર કહ્યું, જે ગ્રહસ્થને છતે દેહે કલ્યાણ જોઈએ ને પોતાના પુત્ર પરિવાર સર્વસ્વ ભગવાનને અર્થ કરી રાખવું, ગરડા મધ્યનું 62મું વચનામૃત. મહારાજ મારી દીકરી હોય તો મને ચિંતા હોય, મારી દીકરી છે જ નહીં, દીકરી તમારી છે, તમારે ચિંતા.
આપણને એમ થાય કે શું દાદા ખાચર જેવી સમજણ તે દિવસે જ દાદા ખાચરો હતા, આજથી 200 વર્ષ પહેલાં દાદા ખાચર થયા, આજે કોઈ છે જ નહીં. ના, આજે છે. કોઈ તનનું સમર્પણ, કોઈ મનનું સમર્પણ, કોઈ ધનનું સમર્પણ, કોઈ પુત્રનું સમર્પણ, આવું કરવાવાળા આજે સત્સંગ મધ્ય ભગવાનના ભક્તો દાદા ખાચરના અંશો છે કે જેના આપણે દર્શન કરીએ, જેની વાત સાંભળી આપણા જીવને ઘણું મોટું બળ મળે છે. એવા ભગવાને વિચાર્યું કે આ દીકરીની દવા કરવી છે. દાદાને કે દાદા દવા તો કરવી પડશે દીકરીની. હા મહારાજ, તમારી ઈચ્છા હોય તો કરો. પણ માને જસુબાને બધાને તો આમે હોય ને કે માને દીકરી વાલી હોય એટલે એ કે આ વરી કે મહારાજ કરવી હોય તો કરજો. કોને મહારાજને કરે? ઘણી એક વખત એવું હોય કે ભગવાનના ભગત બહુ સમજણવાળા હોય તે અમને કાંઈ કહે જ નહીં. કેટલાક ભગવાનના ભક્તો એવા હોય, અમે એમને ઘેર થાળ કરવા ગયા હોય ને, આપણા સત્સંગમાં પરિવારમાં ઘણા ભક્તો એવા છે કે ઘણા ભક્તો હોય એના ઘરે અમે થાળ કરવા ગયા ને, સ્વામી શીરો બનાવીને જમવો જ પડશે, આ તો તમારે કરવું જ પડશે, જમો એમ કે સમજે, આગ્રહ કરે, અમારા માથામાં થોડો મારે પણ જમાડે પાર કરે. અને ઘણા ભગવાનના ભક્તો એવા સમજણવાળા હોય ને, બધું મૂકી દે. સંતો કે ભગત અમે તો કાંઈ નહીં, ખીચડી જમશું, કઈ વાંધો નહીં, શું તમે જેમ જે રાજી તમે. એને કથા વાર્તાથી સમજણ એવી મેળવી હોય કે ખોટું ના હોય કે આ તમે જે કરો, તમે કોઈ ભૂખ્યા હોય જશો હવા પીને તો કે તોય વાંધો નહીં. જ્ઞાની હોય, પછી એના ઘરવાળા હોય ને પ્રેમી હોય, એ કે શું કર્યું સંતોએ, કે સંતો કાંઈ કર્યું નહીં, કહે છે કે હોઈ જવું છે. ના ના, એવું હોય સંતોને કો આ મૂક્યું છે, આ મૂક્યું છે, આ મૂક્યું છે, આ કરે ત્યારે હવે ન્યાથી પ્રેશર આવ્યું હોય ને ત્યારે ભગત માંડ માંડ આમ પેલો આવે, કેટલું ડોકું ઊંચું કરે, સમજાયું તમને? આવીને કે સ્વામી ઘરના કહે છે થોડું કંઈક કરો તો સારું, ત્યાંથી જેટલો ફોર્સ આવ્યો એટલો ના આવે, માપનો જ આવે, એ માંડ માંડ થોડું થાય. પ્રાર્થના કરવાની હોય તો ઘણી વખત ભગત હોય તો એને સમજણ આવી ગયું હોય કે પ્રાર્થના શું કરવાની ભગવાનને સાધુ ભાઈ. હવે બહેનોને ઉતાવળ હોય કોઈ પણ સુખ જોઈએ એટલે તમે કહેજો, સંતોને કહેજો આ પ્રાર્થના કરે, સારું કહીશ. પછી આ કહે જ નહીં અહીંયા આગળ, એટલે બીજા જોડે તપાસ કરાવે કે પૂછો ને સ્વામીન ભાઈ સમાચાર ગયા હતા તો કે નહોતા ગયા, તે તમે કીધું નથી તો કે શું કહેવાનું, ના ના આજે કહેજો. એમ દાદા ખાચર તો કોઈ દી કહે જ નહીં કે મારી દીકરી માંદી છે ને હાજી કરો, એ તો મહારાજની માનીને બેઠા છે. પણ મહારાજ કે દાદા કેવું હાજી કરશું મહારાજ તમારી ઈચ્છા. અને ત્યારે મહારાજ કે અમારી પાસે તો દવા કેવી છે ખબર છે, અમારી પાસે અમારા સાધુ છે ને એ જ દવા છે. લાગી પાયે ને જોડિયા હાથ રે, તે તો સહુ થાય છે સનાથ રે, જોઈ રીતને રાજે જે થાશે રે, વળી ગુણ તે સંતના ગાશે રે, કેસે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. દાદા ખાચર ને મહારાજ કે અમારી પાસે તો આ સાધુ છે દવા છે, આ સાધુ છે એ જ અમારી દવા છે. અને પછી મહારાજે કહ્યું કે આ સાધુ છે ને એની અંદર અમે રહ્યા છીએ, તે તો પામશે પરમ ધામ રે, વળી થાશે તે પૂરન કામ રે, કાજે સંતમાં અમે છીએ રે, સાચા સંતથી દૂર ન રહીએ રે, સાચા સંતથી દૂર ન રહીએ રે, શ્રી હરિ સંત મહિમા બતાવે, શ્રી હરિ સંત મહિમા બતાવે, એ પંક્તિમાંથી ગ્રાસ લેવડાવે, પંક્તિમાંથી ગ્રાસ લેવડાવે, પોતે મુખમાં બે ગ્રાસ મૂકે, પોતે મુખમાં બે ગ્રાસ મૂકે, પ્રસાદી દાદાને આપી જુએ, પ્રસાદી દાદાને આપી જુએ,
હે દીકરીની દવાયા સમે આપી દીકરીની દવા સમે આપી પ્રસાદી થકી કષ્ટને કાપી પ્રસાદી થકી કષ્ટને કાપી બતાવ્યો સંતનો મહિમા ભારી બતાવ્યો સંતનો મહિમા ભારી કહ્યું આ સંતો સદા મારી હારી કહ્યું આ સંતો સદા મારી હારી કહ્યું આ સંતો સદા મારી હારી શ્રીજી મહારાજે દવા માટે સંતોને કીધું સંતો તમારે દવા આપવી પડશે મહારાજ અમે થોડા ડોક્ટર છીએ અમે કશું જાણતા નથી મહારાજ કે તમારી પાસે દવા છે સંતોની પંક્તિ દાદાના દરબારમાં થયેલી ધારના પારના સંતોના વ્રત ચાલતા હતા પારનાની રસોઈ હતી સંતોના પથ્થર પીરસાઈ ગયેલા હતા મહારાજે સ્વયં બધી રસોઈ પીરસેલી હતી સંતો એક જ પાત્રમાં લે લાકડાનું પાત્ર હોય એમાં બધુંય સંતો લઈ લેતા અને બધું ચોડીને બધું ભેગું કરી દે છોડીને બધું ભેગું એક કઈ સ્વાદ રહે નહીં અત્યારે અમને તો સારું છે મોટા સંતો મોટા સત્પુરુષોએ કીધું તમને અનુકૂળ હોય એમ જમવું બાકી તો ઓરિજિનલ રીત બધું છોડીને ભેગું કરીને પાણી નાખીને પી જ જવાનું દાળ ખાટી છે શાક ખારું છે કે કાંઈ ખારું જ કશી ખબર ના પડે તોય આ સંતો એ બધું પથ્થરની અંદર પીરસ્યું અને બધું મિક્સ કરી દીધેલું અને સંતોએ હજુ જમવાની શરૂઆત કરી ત્યાં મહારાજે એક સંતને કીધું ઊભા થાવ ચાલો લાવો એક પાત્ર પાત્ર લીધું અને મહારાજ પોતે બધા સંતોની પાસે ફર્યા તમારા પત્રમાંથી એક કોળિયો આમાં મૂકો તમારા પત્રમાંથી એક કોળિયો આમાં મૂકો દરેક સંતોએ એ પાત્રમાં બધી વસ્તુઓ મૂકી પછી મહારાજને ઉગમના બારના ઓરડાની ઓસરીએ લઈ ગયા બધું ભેગું કરીને કોઈને ખબર નથી કે મહારાજ શું કરવાના છે ત્યાં લઈ ગયા ને મહારાજે એમાંથી બે ગ્રાસ પોતે લીધા પોતે મુખમાં બે ગ્રાસ મૂકે પ્રસાદી દાદાને આપી જુએ પછી મહારાજે બે ગ્રાસ મૂક્યા ને પ્રસાદી બધી વધી તે દાદાને આપી અને કીધું દીકરીની દવા આ સમે આપી પ્રસાદી થકી કષ્ટને કાપી ભગવાને પોતે દીકરીની એ દવા તરીકે કીધું આ તારી દીકરીને જમાડજે બસ દીકરી આનાથી હાજી થશે બીજી કોઈ દવા કામ નહીં કરે ભગવાનના મોટા પુરુષો ક્યારે કઈ દવા આપે એનાથી શું સાજું થાય આપણને ખબર ના પડે ભગવાન છે ભગવાન પોતે પણ કરી શકત પણ ભગવાનને પોતાના સંતોનો મહિમા બતાવો છે એને અર્થે મહારાજે આ પ્રકારની ક્રિયા કરી બાકી ભગવાન પોતે આપે પ્રસાદી તો પણ સારું થાય પણ ભગવાનના મોટા પુરુષો જે દવાથી ન થાય એ ભગવાનના મોટા પુરુષોના વચનથી થાય ભગવાનના વચનથી થાય આવી રીતે મહારાજે સંતોનો મહિમા બતાવ્યો એકવાર દાદા ખાચરની ઘોડી બીમાર પડી હવે ઘોડી બીમાર પડે આ દરબારોને છે ને ઘોડા બહુ વાલા હોય આજે પણ સૂર્યવંશી દરબારોને ઘોડા એટલા વાલા એના ઘર તમે જોવો કેટલાકના તો ઘર ભલે પાકા હોય કે ન હોય પણ 5 લાખની 10 લાખની ઘોડી હોય એની પાસે બંદૂક ઘોડી તલવાર ને ભાલો એની શોભા લોયા બાજુ આવી જવું તમારે જોવા એટલે મળી જાય મોટી મૂછો ભાલો બંદૂક આ બધું જ્યારે 99માં આપણે સૌથી પહેલા લોયા જ્યારે ગયેલા ને એ સમયે ત્યાં એક બાપુએ મને ક્યાંક ગયા હશે અને એક આટલી બંદૂક લાવેલા આટલી જ આમ હાથ જેટલી આટલી રિવોલ્વર જેવું 2.5 લાખની બંદૂક અને બતાવવા મંદિર આવે મને કે એક સરસ મજાની વસ્તુ બતાવું કે તમને મેં કીધું શું મને હું લાવ્યા હશે એને હેત બહુ આમ બેઠક ઉઠક મારી યારે કરે બોલું ચાલું થોડી વાતો કરું મને થાય કે જેટલો આપણાથી સત્સંગ થાય કરાવીએ એટલે બંદૂક કાઢી મને કે આ કે સ્વામી જો 2.5 લાખની બહુ સારું આને શું કરશો તો કે આ બસ એક શોખ કે આના અને કોઈ દિવસ કોઈ આપણું નામ લે ને સ્વામી ભડાકે દઈ દઉં કે ભડાકે મેં કીધું દૂર રાખજો બાપા
અમારાથી કઈ બોલાઈ ગયું તો અમને ભડા કે દઈ દો પ્રોબ્લેમ. મને કે જો ઓલું ઉડતું પક્ષી છે ને આપણે, જો ઓલું પક્ષી બેઠું ને એથી આપણે આમ આમ જો અમને તાકે ને ઉડી જાય કે સ્વામી નિશાનો લઉં ને પડી જાય. મેં કીધું આપણે ના કરાય હિંસા, એ બિચારું એનું જીવન જીવે છે. એક કામ કરો કે તમે નથી કહેતા કે ગાડી લાવો તો પ્રસાદીની, મેં એક વાર કીધેલું કે કંઈ લાવો ને ઘરમાં તો પ્રસાદીનું કરાવવું એમ સંતોના હાથે. મને કહેલો તમે આ પ્રસાદીની કરદો કે પ્રસાદીની. મેં કીધું શું કરવાનું આને પ્રસાદી? બસ કે આમ તમે આમ ફોડી દો ને એટલે પ્રસાદીની થઈ જાય. મેં કીધું અમારા હાથમાં જ ના લેવાય હથિયાર, સાધુને તો માળા હોય, સાધુને હથિયાર થોડા હાથમાં હોય. અમારું કામ છે એટલે એના શોખીન હોય. અને ઘોડી મરી જાય, ઘોડીમાં એટલું હેત હોય અને ઘોડા એટલા વાલા હોય. હમીર ખાચરની બોટાદમાં ઘોડી મરી ગઈ હતી, ભગત હતા તોય રોતા હતા. વ્યાપકાનંદ સ્વામી ગયા સ્વામી કે સ્વામી કે ભાઈ હું દુઃખ કેમ આટલો બધો દુખ્યો, મારા સ્વામી ઘોડી મરી ગઈ છે. સ્વામી ઉઠ્યા, સ્વામી કે ઓ ઘોડી મરી ગઈ, ક્યાં મર ગયા ઈસમાં? ઈસકે કાન હે, પાંવ હે, પૂંછ હે, પેટ હે, સ્વામી બધું છે, જીવ નથી. સ્વામી કે જીવ જ નથી ને? સમર સાધુ એક મચ્છરી ઉડતું હતું, તે મચ્છરિયાનો જીવ નાખી દીધો ઘોડીમાં. ઘોડી બેઠી થઈ ગઈ. હમીર ખાચર રાજી થઈ ગયા કે વાહ વાહ વાહ, સ્વામીએ ઘોડી બેઠી કરી, મારી ઘોડી જીવતી થઈ ગઈ, ખુશ થઈ ગયા. પણ શ્રીજી મહારાજ બહુ કુરાજી થયા. ઘટપુરમાં ગયા ને તો મહારાજ ઢોલિયેથી એઠા ઉતરી ગયા. મહારાજ કે આવો 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 આવો. સ્વામી કે મહારાજ કે જો ભગવાન આવ્યા, ભગવાન આવ્યા કે ગાદી આપો ભગવાનને. વ્યાપકાનંદ સ્વામી મૂંઝાયા. હવે ભગવાન એવું કે ભાઈ ભગવાન આવ્યા હું નીચે બેહું તમે ઉપર બેહો તો આપણને મૂંઝવણ તો થઈ જ જાય ને, કેમ ભગવાન આવ્યા? મોટો હાર લાવો કે આ તો બહુ મોટા ભગવાન, મરેલાને જીવતા કરે છે. વ્યાપકાનંદ સ્વામીને ખબર પડી કે આ બોટાદમાં જે કામ કર્યું મચ્છરિયાને નાખ્યું એ કંઈક ભૂલ થઈ ગઈ જ મારી. સ્વામી કે મહારાજ, સ્વામી તમે શું કરીને આવ્યા? મહારાજ આ બોટાદમાં ગયો હતો અને અમીર ખાચર રોતા હતા, ગોળી મરી ગઈ હતી, પછી મહારાજ બહુ રોતો હતો, બહુ દુઃખી થાય, તમારો ભગત દુઃખી થાય મારાથી દેખાયું નહીં, તે મહારાજ મેં તો મચ્છરિયાનો જીવ એમાં નાખીને ગોળી બેઠી કરી. સ્વામીને મહારાજ કે સ્વામી આ આખું બ્રહ્માંડ તમારે ચલાવવાનું કે અમારે ચલાવવાનું છે? તમને અમે શું કામ સોંપ્યું છે? મહારાજ તમે તો અમને જીવને ઉપદેશ કરવાનો સોંપ્યો છે, તમને અમે એટલે સાધુ કરીને એવું કીધું છે કે તમે મરેલાને બેઠા કરજો? તો કે ના. અમે તમને એવું કીધું છે કોઈના રોગ ટાળી નાખજો? તો કે ના. અમે તમને શું કીધું છે? તો કે મહારાજ તમે અમને એવું કીધું છે તમે ગામડે ગામડે ફરજો, જીવોને કહેજો ભગવાન ભજો, આ લોક ખોટો છે, સંસાર છોડો, ભગવાન ભજો, આ કરવાનું કીધું છે, તો બીજું કેમ કર્યું? મહારાજ ઓલો રોતો તો એટલું બધું. મહારાજ કે સ્વામી આજે તો ગોળી અમારી ઈચ્છાથી બેઠી થઈ, તમારી તાકાત ખરી, અમે જો ના ભળીએ તમારી તાકાત ખરી ગોળી બેઠી કરો? તો કે ના. તો મહારાજ કે સ્વામી આજ તો ગોળી બેઠી થઈ, કોઈ રાજાને ખબર મળશે કે આ વ્યાપકાનંદ સ્વામી તો મરેલાને જીવતો કરે છે અને રાજાનો કુંવર મરી ગયેલો હશે ને તમને બોલાવશે, અને જો બેઠો ના થયો તો રાજા તમને ફાંસી આપશે. અમારી ઈચ્છા હશે ને ના બેઠો થયો તો શું થશે? વ્યાપકાનંદ કે મારા તો ભૂંડું થાય. બસ ત્યારે આવું કામ કરતા નહીં ફરી, નહીં કરું સ્વામી, નહીં કરું મહારાજ, બસ તમારે માળા કરીને ઉપદેશ આપો, બાકી આ મરેલાને જીવતા તો આ લોકમાં કોઈને મરવું જ નથી, લાઈન પડશે તમારી પાસે. હા મહારાજ, નહીં કરું. કે દરબારોને ઘોડી બહુ વાલી હોય. દાદા ખાચરની ઘોડી બીમાર હતી પણ દાદાને કાંઈ ભગવાન સિવાય વાલું જ નથી ને, તે દાદાનો રખેવાળ હતો ને એ આવ્યો મહારાજ પાસે, મહારાજ બાપુની ઘોડી માંદી પડી છે. એટલે મહારાજ કે પણ બાપુ તો બોલતો નથી કોઈ દી ઘોડી માંદી પડી. મહારાજ બાપુ ક્યાં બોલે એવા છે, અને તમારા સિવાય કઈ દેખાતું નથી, પણ ઘોડી મહારાજ એવી રૂપે રંગે એટલી સરસ છે ને મહારાજ આમ પૂછડું હલાવે તો લાગે ચામર ઢોળે જ તમારું ઉપર કોઈ, એવી ઘોડી મહારાજ રૂપાળી બધી રીતે અને એટલી આમ દોડે એટલે મહારાજ પવન વેગી ઘોડી છે, એને તો વખાણ શરૂ કર્યા ઘોડીના. મહારાજ કે એ રહેવા દે, તાર કરવું છે એવું કે મહારાજ બીમાર છે, હાજી થતી નથી, કંઈક કરો. મહારાજ કે વાંધો નહીં. મહારાજે સંતોની સભા ભરાઈને બેઠેલી હતી. ઘોડીની બીમારીને જણાવી સંત ચરણામૃતે તેને કાઢી. ભગવાને એક લોટામાં જળ ભરાવ્યું ને ભગવાન કે બધા સંતોનો અંગૂઠો આ જળમાં બોળાવો. જેટલા સંતો સભામાં બેઠા હતા એના પગનો અંગૂઠો જળની અંદર બોળાવ્યો, અને પછી એ જે જળ થયું પ્રસાદીનું સંતોના અંગૂઠાવાળું એ મહારાજે સૌ પ્રથમ પહેલા પોતે આચમન કર્યું
અને મહારાજ કે ઘોડીને આ પાણી પાવે અને પછી એ ઘોડીને પાણી પાયું અને ઘોડી ભાઈ હાજી થઈ ગઈ. લો પોતે સંત વડે કામ કરે. કામ કોણ કરે છે? કોણ કરે છે? મહારાજ. પોતે સંત વડે કામ કરે. કામ તો મહારાજ જ કરે છે. મહારાજ વિના કોઈથી પાંદડું હલે એવું નથી. સમજી લો વાતને. આ ટુકુન ટચ. ગમે એટલો મહાન, ગમે એટલો મોટો હોય પણ ભગવાન વિના કોઈથી કશું થતું નથી. પણ હા, ભગવાન પોતાના સંત દ્વારા કાર્ય કરે છે એ પણ વાત એટલી જ સાચી છે. ચાલો, તમે આટલા અહીં બેઠા છો, તમને એક સાદું સીધું દ્રષ્ટાંત આપું. તમે અહીં આટલા બેઠા છો, આવો છો, શનિવાર આવો છો, કોઈ ગુરુ શુક્રમાં આવો છો, કોઈ સોમવાર જ્યારે સંતો હોય આવ્યો છો. અહીં આગળ માની લો, અત્યારે આપણે બધા અહીં બેઠા છે, અહીં મહારાજ છે, અહીં ગુરુજીની બેઠક છે, અહીં સંતો છે, આટલા તમે બધા બેઠા છો. આમાં સૌથી વધારે કિંમત કોની છે? આપણે મૂલ્ય જો કરીએ તો સૌથી વધારે કિંમત કોની છે? મહારાજની. મહારાજ જેવું તો કોઈ નથી આ સભાની અંદર, કોઈ જ નથી આ સભાની અંદર મહારાજ જેવું તો કોઈ જ નથી. મહારાજ પછી એના મુક્તો, ગુરુજી જેવા મોટા પુરુષો, પછી સંતો, પછી ભક્તો, બરાબર? તો મહારાજ જેવું કોઈ નથી. છતાં પણ અત્યાર મંદિરમાં સંતો ન રહેતા હોય અને તમારે શનિવારે બે મહિના સુધી અહીં આવીને ભજન કરવાનું હોય મહારાજના સાનિધ્યમાં બેહીને, હાલો કેટલા કરીએ? કે આ સભા ઓટોમેટિક ઓછી થઈ જાય. ભગવાનને પોતાનું કાર્ય સંત દ્વારા કરાવવું છે. સંત તમને વાતો કરશે તો જ તમે સત્સંગમાં ચોટેલા રહેશો, તો જ તમે સત્સંગમાં આગળ વધશો. એ એટલી જ હકીકત છે, ફેક્ટ વસ્તુ છે. સાધુ સિવાય આપણે નથી વધી શકતા એટલું જ સાચું છે, અને ભગવાન વિના કશું નથી થતું એ એટલું જ સાચું છે. પણ ભગવાન કરે છે કોના દ્વારા? સંત દ્વારા. ભગવાન પોતાનું બધું જ કાર્ય, જીવનું કલ્યાણની બધું જ કાર્ય ભગવાન સંત દ્વારા કરે છે. એક પણ કાર્ય એવું નથી જે સંત વિના ભગવાન કરતા હોય. ડાયરેક્ટ બધું જ કાર્ય. શાસ્ત્ર સમજાવવા છે તો સંત દ્વારા, નહીં તો હું સમજાઈ જાય. હમણાં જે અમારે વાત નીકળી હતી, શાસ્ત્રની વાત નીકળી, તે હું સમજાઈ ગયું હતું ભગતને. આપેલા આપણે નિર્વિકલ્પ ઉત્તમ હતી નથી સ્તુતિ બોલતા. પછી મેં સંતોને કીધું અહીં આપણે લખીને મૂકો, કારણ કે ઘણી વખત એવું થાય કે મને વર્ષો પહેલાંનો અનુભવ છે કે નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય તો ઘનશ્યામ. હવે બધાને જ મોટે આવડતું ના હોય, બુક લઈને બોલે નહીં, સાંભળી સાંભળીને દર શનિવાર આવે એટલે રેલોલ વંદુ સહજાનંદ અનુપમ સાર ને રેલોલ. રેલોલ તો બધાને આવડે એટલે શબ્દ સાંભળી સાંભળીને બધા ટેવાઈ ગયા હોય. એમાં આવે છે વિધવાકુ સ્પર્શત નહીં. વિધવાકુ સ્પર્શત નહીં. સ્પર્શત નહીં એટલે કે વિધવાનો સ્પર્શ ના કરે એમ ભગવાનનો ભક્ત. હવે પેલા ભાઈ આવી રીતે સ્તુતિ નંદર સીધે શીખેલા, વિધવાકુ ફુરસત નહીં. હવે સ્પર્શત ને ફુરસત બેમાં કેટલો ફેર છે? સમજાય છે વાતને? આવું થઈ જાય. એટલે ઘણી વખત શાસ્ત્રને પણ જાતે સમજવા જાય તો પ્રોબ્લેમ જ થાય. એની અંદર પણ સાધવું જોઈએ, કલ્યાણ માટે પણ સાધવું જોઈએ, ધર્મ નિયમ કેવા પાડવા એને માટે પણ સાધવું જોઈએ. એટલે સાધુની જરૂર બધે પડે. એટલે ભગવાન સાધુ વડે, પોતે સંત વડે કામ કરે, પોતે નાનપ લઈ દાસ બને. પોતે નાનપ લઈને ભગવાન પોતે દાસ બની જાય છે. ભગવાન જ સર્વ કરતા હતા છે પણ ભગવાન પોતે દાસ બનીને કાર્ય કરે છે. વાલા ભક્તો, અહીંયા આગળ આ 256 કડી અહીં પૂર્ણ થઈ. આજનું સ્વાધ્યાય 56 નંબરનું સ્વાધ્યાય આજે ખાલી લેવાનું છે. સ્વાધ્યાય 56. મને મળેલા સંતોનો મહિમા શ્રીજી મહારાજે દર્શાવ્યો તેટલો ખરો, મને જે મહારાજે જેવો સાધુનો મહિમા હમણાં બતાવ્યો એવો જ મહિમા મને ભગવાન, મને જે સાધુઓ મળ્યા છે એનો મહિમા મને એટલો ખરો. સંકલ્પ, મારે મને મળેલા સંતોને ભગવાન જેવા જ સમજીને મારા જીવને ગઢડા અંત્ય પ્રકરણના બીજા પ્રમાણે કૃતાર્થ માનવું છે. આપણે સાધુને ભગવાન નથી માનવાના, પણ ભગવાનના મોટા પુરુષોને, ભગવાનના એકાંતિક સંતોને ભગવાન જેવા ચોક્કસ માનવાના છે વચનામૃત પ્રમાણે. અને એવી સમજણ તમને એમ થાય કે તમારે જ રાખવાની હોય? ના, તમારે એકલાએ નહીં. આજે હું સાધુ છું, મારી સમજણ આ સંતો મારી સાથે રહે છે એના પ્રત્યેની એ ભગવાન જેવા જ સાધુ છે, આવી મારી સમજણ જોઈએ. હું સાધુ છું તો પણ મારે એવી સમજણ જોઈએ. મને એવું થવું જોઈએ કે હું જો સાધુ ન થયો હોત તો મને રોજ સવારમાં ઉઠીને આવા સાધુના દર્શન ક્યાં થાત? હું સાધુ થયો
તો હું હાલું ચાલું ત્યાં મને સીધું ભગવું કપડું દેખાય. ભગવા કપડાની કિંમત ફક્ત એવી નથી કે ભગવા કપડાની કિંમત જેને પહેર્યું છે એ સિવાય બીજાએ સમજવાનું છે, એવું નથી. ભગવું કપડું જે સાધુ છે, ભગવાનના સાચા સાધુઓ છે, એનો મહિમા જે સાધુ છે એને પણ પોતે સમજવાનો છે. હું સાધુ છું, હું જે સાધુ ભેગા રહું છું એનો મહિમા ના સમજો તો હું રહી જ કેવી રીતે શકું? અહીં જો મને મહિમા હોય કે હું સવારમાં ઉઠું પથારીમાંથી તો મને સામે પથારીઓમાં બધે સાધુના દર્શન થાય, હું બાથરૂમમાંથી સ્નાન કરી નીકળીશ ત્યાં મને સાધુના પૂજા કરતા દર્શન થશે, બપોર પડી પંક્તિ થઈ ત્યાં મને સાધુના જમતા દર્શન થશે, હું સાધુને પીરસીશ, સાધુ માટે કંઈક બનાવીશ, સંતો મને કંઈક બનાવીને આપશે, હું બીમાર પડ્યો ને મારી સેવા કરશે તો કોઈ સાધુ મારી સેવા કરશે તો આ સાધુ મારે ને ભગવાન મારી સેવા કરે છે. તો સાધુ પણ સાધુ થયો છે એને પણ સાધુનો મહિમા સમજવાનો. સાધુ એ કોઈ વ્યક્તિ નથી, સાધુ એક પદવી છે અને એનો મહિમા જેટલો દ્રઢ થાય એટલો એનો સત્સંગ દ્રઢ થાય. આપ સર્વે એ માર્ગે વધુ ને વધુ આગળ વધી રહ્યા છો. મહારાજ આપણને સર્વને દાદા ખાચરને જેવી વાત સમજાવી એવી જ આપણા જીવનની અંદર દ્રઢ કરે એટલું કહીને વિરમું છું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ્ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.